નેત્રંગ તાલુકાના ગામોના વિકાસ અને ખેડૂતોના સિંચાઈના પ્રશ્નો માટે કોણ આગળ આવશે તે બાબતે વ્યાપક ચર્ચાનો દોર શરૂ થયો છે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ લોકસભાના શિયાળુ સત્રમાં નર્મદા જિલ્લામાં કરોડોનો ખર્ચે સ્ટેચ્યુનો વિકાસ કર્યો પરંતુ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સાગબારા તાલુકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે રોડ રસ્તાનો અભાવ અને ખેતરમાં સિંચાઈ માટેનું પાણી મળતું નથી શૈક્ષણિક સવલતોના અભાવે ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત રહે છે અને આદિવાસીઓના વિકાસ માટેના નિર્માણ કાર્યને હજુ સુધી સ્વીકૃતિ નહીં મળતા જેને લીધે આદિવાસીઓ શહેરી સુવિધાઓથી વંચિત રહે છે તેથી સાંસદની રજૂઆતથી આદિવાસીઓમાં આનંદ વ્યાપી ગયો હતો જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ચકચાર મચી ગઈ હતી જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકો બન્યાના પાંચ વર્ષ પછી પણ અંતરિયાળ વિસ્તારના એકવીસ ગામો નેટવર્ક વિહોણા છે આઝાદીના બોતેર વર્ષ બાદ પણ ગામોમાં રોડ રસ્તાના ઠેકાણા નથી આરોગ્યલક્ષી એકસો આઠ એમ્બ્યુલન્સ આવતી નથી આજ દિન સુધી ગામોમાં એસટી બસ નહીં આવતા રહીશો જીવનના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે યુવાનોને રોજીરોટી માટે શહેર વિસ્તારમાં જવું પડે છે આ ગામોના રહીશોને સરકારી કામ અર્થે નેત્રંગ અને પોલીસ સ્ટેશનના કામો માટે વાલિયા ઝઘડિયા ઉમલ્લા અને રાજપાડી જવું પડે છે કરજણવાડી સુધીનું પાઇપલાઇન યોજનાની કામગીરી છ મહિનાથી બંધ પડી છે ખેડૂતોને વળતર ચૂકવાયું નથી બલડવા પિંગોડ અને ધોળી ડેમની કેનાલો તૂટેલી હાલતમાં હોવાથી ચાર હજાર પાંચસો હેક્ટર જમીન સિંચાઈની પાણીથી વંચિત છે નર્મદાનું પાણી છે કાઠિયાવાડ સુધી પહોંચ્યું તાપી નદીનું પાણી સાગવારા ડેડિયાપાડાને અને સોનગઢ તાલુકામાં આપવાની જ યોજનાની કામગીરી ચાલી રહી છે પરંતુ સાચા હકદાર નેત્રંગ તાલુકાના રહીશોને એક ટીપું મળ્યું નથી તેવા સંજોગોમાં તાલુકાભરની પ્રજામાં રોષ જણાઈ રહ્યો છે પરંતુ સંવેદનશીલ સરકારના નેતાઓને કંઈ જ પડી નથી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકાના ગામોના રહીશોના પડતર પ્રશ્નોની રજૂઆત કોણ કરશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે